गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 साइंस એમાં ચોથું પ્રકરણ આપણે ભણીશું, પરમાણુ બંધારણ. હવે આની આગળ આપણે પરમાણુ અને અણુ છે એના વિશેનો આપણે અભ્યાસ કરેલો છે. એ ત્રીજા પ્રકરણની અંદર આપણે પરમાણુ અને અણુ છે કે જે અણુ દ્રવ્યના મૂળભૂત ઘટકો છે અને જુદા જુદા પ્રકારના દ્રવ્યો છે જેનું અસ્તિત્વ કે દ્રવ્યની રચના જુદા જુદા પરમાણુને કારણે છે. આપણે જે ભણ્યા હતા કે જુદા જુદા જે પરમાણુ છે જે અસ્તિત્વ એની જે જુદી જુદી જે બધી પરમાણુની દ્રવ્યની રચનાઓ છે એના પ્રમાણે છે. હવે આપણે જોઈએ કે કોઈ એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુથી શા માટે જુદો પડે છે એ પણ આપણે ભણ્યા હતા કે દરેક તત્વના જે પરમાણુ છે ને એકબીજાના અલગ હોય. જેમ કે સોનું છે એનું પરમાણુ સોડિયમ કરતા અલગ, એમ દરેકે દરેક દરેક તત્વના જે પરમાણુ હોય છે એ બીજા તત્વો કરતા કેવો હોય છે, અલગ હોય છે. અને ડાલ્ટને સૂચિત કર્યા મુજબ પરમાણુ ખરેખર અવિભાજ્ય હોય. અવિભાજ્ય એટલે આપણે એ પણ ભણેલા કે એના ફરી પાછા વિભાજન થઈ શકતું નથી, ડાલ્ટને સૂચિત કરેલું. હવે આપણે જોવાનું છે કે અથવા પરમાણુની અંદર કોઈ નાના ઘટકો છે ખરા, એટલે કે હોય છે. એટલે આ પ્રકરણની અંદર આપણે એના પ્રશ્નો છે એનો ઉત્તર મેળવવાનો છે. અપરમાણીય કણો અને એના મૂળભૂત અને વિવિધ નમૂનાઓ છે એનો અભ્યાસ કરવાનો છે અને જેના દ્વારા કણો પરમાણુની અંદરની તરફ કેવી રીતે ગોઠવાયેલા છે, એમાં જે અંદર પરમાણુની અંદર કણો છે કેવી રીતે ગોઠવાયેલા છે. 19મી સદીના અંત સુધી આપણે જોઈએ ને તો વૈજ્ઞાનિક સમક્ષ એક પડકાર હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્વના ગુણધર્મ સમજવું. એના માટે અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું 19મી સદી. અને પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી આ એક સંકેત કે સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુત વહનની પરિસ્થિતિનો અભ્યાસ દ્વારા આપણને મળેલો છે. હવે પહેલા આપણે જોવાનું છે કે દ્રવ્યમાં રહેલા વીજભારી કણ, દ્રવ્યમાં રહેલા વીજભારી કણો છે ને એને સમજવા માટે આપણે સામાન્ય રીતે આપણને પ્રવૃત્તિ આપેલી છે કે સમજો કે કોઈ કોરા વાળ હોય એની અંદર તમે કાસકો ઘસો અને કાસકાને ઘસ્યા પછી કોરા વાળની અંદર અને તરત જ કાગળના જે નાના નાના ટુકડાઓ છે ને એના તરફ તમે કાસકો લઈ જાઓ. તો આપણે જોઈએ ને કાસકો છે ને શું થાય, તો કે કાગળના ટુકડા તરફ આકર્ષિત થાય. એ જ રીતના બીજું છે કે કાચના સળિયો છે એને રેશમના કપડા પર ઘસો અને ત્યાર પછી આ કાચનો સળિયો છે એને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ તો પણ જો એમની વચ્ચે શું થાય છે, આકર્ષણ બળ. એટલે કે આના આ બે પ્રવૃત્તિઓ પરથી આપણને શું તારણ કાઢીએ કે આ જે બે પદાર્થો છે ને એ એકબીજાની સાથે ઘસવાથી એમાં વીજભાર છે એવો ઘસવાથી શું થાય છે, વીજભારિત બને છે. અને આ વીજભારિત કણ ક્યાંથી આવેલા છે, અને હવે કે જ્યારે પરમાણુ છે અવિભાજ્ય છે અને વીજભારિત કણોથી બનેલું છે તો તેવું જાણી શકાય. એટલે આપણે સામાન્ય કોરું કાસકો છે એને કોરા વાળમાં તમે ઘસો અને કાગળના ટુકડાની નજીક લઈ જાઓ તો એના કારણે શું થાય, તો કે આપણે સામાન્ય રીતે જોઈએ ને એમની વચ્ચે આકર્ષણ થાય. હવે આકર્ષણ ક્યારે થાય, તો કે આપણે જોયું કે બે વીજભારો ઉત્પન્ન થાય છે, બંને વિરુદ્ધ વીજભારો ઉત્પન્ન થાય ત્યારે. આવી રીતે આપણે સામાન્ય રીતે જોઈએ તો આ વીજભારો ઉત્પન્ન કેવી રીતે થાય, એટલે કે જે પરમાણુ છે એ અવિભાજ્ય વિભાજ્ય અને વીજભારિત કણોનો બનેલો છે એવું આના ઉપરથી જાણી શકાય છે. એટલે પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરી છે એ હાજરી એ રહસ્યમય સ્પષ્ટ કરવા માટે અનેક વૈજ્ઞાનિકો છે અમને પોતાનું યોગદાન આપેલું છે. આની અંદર આ જે કણોનું જે રહસ્ય હતું પરમાણુની અંદર એ સિદ્ધ કરવા માટે ઘણા બધા જે વૈજ્ઞાનિકો છે એમણે શું કર્યું, તો કે એનું યોગદાન આપેલું. ઓગણીસમી સદી સુધી એવું જાણી લેવાયું હતું કે પરમાણુ સામાન્ય રીતે અવિભાજ્ય નથી, પરંતુ ઓછામાં ઓછા બે અવપરમાણીય ઓછામાં ઓછો એક અવપરમાણીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે કે જે ઓળખ
એમણે જે જે ફંક્શન છે એમણે આપેલું એમ. તો 19મી સદી સુધીમાં એવું જાણી શકાયું કે પરમાણુ અવિભાજ્ય એની અંદર પણ એનું વિભાજન, એની અંદર એક અપરમાણીય પણ ઇલેક્ટ્રોન છે કે જેની ઓળખ જે જે ફંક્શન છે એમણે આપેલી. અને ઇલેક્ટ્રોન ની ઓળખ થઈ તે પહેલા ઈ ગોલ્ડસ્ટીન છે એમણે 1886 માં વાયુ વિભારી જે વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી હતી. નવા જે વિકિરણો હતા એની અંદર એની જે હાજરી છે એ હાજરી શું કરેલી શોધી કાઢી હતી. અને આ વિકિરણોને કેનાલ કિરણો કહેલા કે જેમણે ઈ ગોલ્ડસ્ટીન છે ઇગોલ્ડસ્ટીન જે સ્ટીમે સામાન્ય રીતે જોઈએ કે ઇગોલ્ડસ્ટીન છે એમણે 1886 માં વીજભારી વાયુ વિભાર જે નળી છે એની અંદર નવા વિકિરણોની હાજરી શોધેલી. આ વિકિરણો છે એને કેનાલ કિરણો કીધા કે જે આખરે અન્ય અપરમાણીય કણોની શોધ તરફ દોરી ગયો. આ કેનાલ કિરણો કીધા કે જેના કારણે એવું કે અપરમાણીય કણો છે એની શોધ તરફ વૈજ્ઞાનિકોને શું કહે કે દોરી ગયા. અને સામાન્ય રીતે જોઈએ આ અપરમાણીય કણો છે ને એ વીજભાર તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેની વિરુદ્ધ હતું. જે સામાન્ય રીતે જોઈએ તો અવભારીય કણો છે વીજભારની તીવ્રતા કેવી તો ઇલેક્ટ્રોન જેટલી હતી, પણ એનું જે ચિહ્ન છે એ ઇલેક્ટ્રોન કરતા કેવું હતું વિરુદ્ધ હતું. અને તેને અને તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 200 ગણું વધારે હતું. અને તેને પ્રોટોન નામ આપ્યું. અને ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ને ઈ એટલે કે પ્રોટોન છે એને પી પ્લસ, અને ઇલેક્ટ્રોન છે એને ઈ માઇનસ. એટલે પ્રોટોન છે પ્રોટોન ને પી પ્લસ અને ઇલેક્ટ્રોન ને માઇનસ, આવા જે સંજ્ઞા એના દ્વારા દર્શાવ્યા. અને પ્રોટોન નું દળ એકમ અને તેનો વીજભાર પ્લસ વન લેવાયો. પ્રોટોન નું દળ છે એકમ પ્લસ વન લેવાયો. અને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન નો દળ નહીવત અને વીજભાર માઇનસ વન લેવાયો. આવી રીતના જે સામાન્ય રીતે કે જે વીજભારો છે ઇલેક્ટ્રોન ની વિરુદ્ધના કેનાલ જે કિરણો છે એના દ્વારા વૈજ્ઞાનિકો અને આની અંદર આપણે જોઈએ ને તો સામાન્ય રીતે માઇક બંધ કરી દેજો જાકી. હવે આપણે જોઈએ સામાન્ય રીતે તો જે વીજભાર છે એની અંદર આપણે જોઈએ ને તો પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન કરતા એનું ચિહ્ન એનો વીજભાર એ વિરુદ્ધ હતો. અને પ્રોટોન છે એને પી વડે અને ઇલેક્ટ્રોન ને ઈ વડે દર્શાવે. એટલે પ્રોટોન નો જે વીજભાર નો જે પ્રોટોન છે એનું દળ ઇલેક્ટ્રોન કરતા 2000 ગણું હતું. અને પ્રોટોન ની અંદર આપણે સામાન્ય રીતે જોઈએ તો પ્રોટોન છે એ પ્રોટોન નો તો કે એનો વીજભાર પ્રોટોન પ્લસ વન લેવાયો અને ઇલેક્ટ્રોન નું દળ છે એ નહીવત લેવાયું અને એ માઇનસ વન લેવાયું. પ્રોટોન નું દળ એકમ દળ લીધું અને એને પ્લસ વન વડે દર્શાવ્યું. હવે આના ઉપરથી એવું માલુમ કે પરમાણુ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન નો બનેલો છે અને જે પરસ્પર વીજભાર થી સંતુલિત કરે છે. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ બંને જાકે પેલા માઇક બંધ કરી દો. અંસારી માઇક બંધ. હવે આપણે સામાન્ય રીતે જોઈએ તો પરમાણુ છે સામાન્ય રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોન નો બનેલો છે અને તેની અંદર એનો વીજભાર છે ને સંતુલિત છે. એટલે કે ઋણ વીજભાર અને ધન વીજભાર બંને સરખા એટલે એકબીજાને સંતુલિત છે એવું જોવામાં આવ્યું. કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે અને ઇલેક્ટ્રોન છે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. એટલે કે પરંતુ પ્રોટોન છે એમને દૂર કરી શકાતા નથી. એટલે આવી રીતના એ આ બધા પ્રશ્નો હતા એના આધારે તો કે પરમાણુના કણો અને કયા પ્રકારનું બંધારણ છે એ આપણે આ પ્રકરણની અંદર જોવા. સામાન્ય રીતે આપણે જોઈએ ને કે પ્રોટોન છે તો પ્રોટોનને પરમાણુમાંથી દૂર કરી શકાતો નથી. જ્યારે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને પરમાણુની પરમાણુથી દૂર કરી શકાય છે અને પ્રોટોન છે એ પ્રોટોન એ પરમાણુના અંદરના ભાગમાં. હવે આપણે જોઈએ પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ
આપણે પ્રકરણ 3 ની અંદર તો કે ડાલ્ટન નો જે પરમાણીય સિદ્ધાંત છે એનો અભ્યાસ કરેલો અને એના મત મુજબ કે પરમાણુ છે કેવો છે તો કે અવિનાશી છે. ત્યાર પછી તો કે પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે અને પરમાણુ છે એ મૂળભૂત બે કણો એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે મૂળભૂત બે કણોની શોધ ડાલ્ટન પરમાણુ જે સિદ્ધાંત અભિધારણા હતી એને શું કર્યું ખોટી સાબિત કરી કારણ કે ડાલ્ટને શું કીધેલું એની અભિધારણા પ્રમાણે પરમાણુ છે અવિભાજ્ય છે એટલે એનું વિભાજન શક્ય નથી. પરંતુ જ્યારે પરમાણુના બે કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એની શોધ થઈ ત્યાર પછી તો કેવું માલુમ પડ્યું તો કે પરમાણુ છે એ સામાન્ય રીતે આપણે જોઈએ તો કે બે કણો છે પ્રોટોન છે અને બીજું ઇલેક્ટ્રોન એટલે જે ડાલ્ટનની પરમાણુની જે અભિધારણાઓ હતી એ કેવી થઈ તો કે ખોટી સાબિત થઈ ગઈ. હવે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલા છે જો પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો એ કેવી રીતે ગોઠવાયેલા છે અને તેના સમજાવવા માટે અનેક જે વૈજ્ઞાનિકો છે એમણે વિવિધ પરમાણુના નમૂનાઓ છે એ રજૂ કરે જે થોમ્સનના પ્રથમ વૈજ્ઞાનિક નમૂનો છે એનો આપણે પરમાણુનું બંધારણ સંબંધિત નમૂનો એમણે રજૂ કરેલો. તેથી આપણે પહેલા જોઈએ થોમ્સનનો પરમાણુ નમૂનો. હવે જોઈએ ને તો કે થોમ્સને રજૂ કરેલો પરમાણુ નમૂનો છે ને એ ક્રિસમસ કેક ને મળતો આવે. ક્રિસમસ કેક હોય એને મળતો આવે કે જેની અંદર પરમાણુ ધન વિધવારી ગોળો છે આખો અને જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી જે સૂકી દ્રાક્ષ છે ને એની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોન છે સૂકી દ્રાક્ષ જે ક્રિસમસ આખો ગોળા જેવો છે અને એમાં સૂકી દ્રાક્ષ છે એ દ્રાક્ષની માફક આપણે જોઈએ તો દ્રાક્ષની માફક સામાન્ય રીતે તો કે એ દ્રાક્ષની માફક તો કે ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા છે. જેમ કે આપણે તરબૂચનું ઉદાહરણ લઈએ ને તો કે તરબૂચ છે તે સામાન્ય રીતે જેમાં ધન ભારિત પ્રોટોન એ તરબૂચનો લાલ ભાગ માફક સમગ્ર રીતે ફેલાયો અને ઇલેક્ટ્રોન છે તરબૂચના જે લાલ ભાગમાં રહેલા જે બીજની જેમ ગોઠવાયેલા છે એટલે આવી રીતના ફંક્શનનો નમૂનો આ રીતનો હોય છે. જો તરબૂચ લેલો બીજ છે ઇલેક્ટ્રોન છે આ રીતના એટલે આ ઇલેક્ટ્રોન છે આ રીતના જે તરબૂચ નો લાલ ભાગ હોય એમાં ગોઠવાયેલા હોય એ રીતના છે અને લાલ ભાગ છે કઈ રીતના ગોઠવાયેલા છે પ્રોટોન એટલે આવી રીતના જે જે થોમ્સન છે એમણે પરમાણુનો નમૂનો રજૂ કરેલો કે એમણે સૂચવ્યું કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન સાથે જડિત થયેલો છે. બીજું એણે કીધું કે પરમાણુના ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે પરમાણુ છે કેવો છે તો કે ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન હોય છે તેથી તે વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ હોય છે. અને થોમ્સનનો આ પરમાણુનો નમૂનો એવું સમજાવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે છતાં પણ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જે રજૂ થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુ નમૂનો એને સમજાવી શક્યા નહીં. તેથી આપણે બીજા જે વૈજ્ઞાનિકો છે એના તત્વના પરમાણુ નમૂનો જોઈશું જેમાં રુથરફોર્ડ છે એના પરમાણુનો નમૂનો. એટલે આ રીતના થોમ્સને શું કીધું પરમાણુ છે ને એ ક્રિસમસ કેક જેવો છે ગોળો એ ગોળો છે તેમાં આપણે ઉદાહરણ તરીકે તરબૂચનું પણ લઈશું કે તરબૂચનો ભાગ તમે કાપો તરબૂચને બરાબર મધ્યમાંથી કાપીએ તો આખું ગોળાકાર ભાગ જોઈએ તો જેની અંદર લાલ ભાગ છે એ કયો છે પ્રોટોન છે ધન વીજભાર ધરાવે અને જેમ એને લાલ ભાગની અંદર જે તરબૂચની અંદર બીજ જે ગોઠવાયેલા હોય છે એ ઇલેક્ટ્રોન છે. એટલે આવી રીતના કે પરમાણુ છે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એવું આપણે સૂચવેલું અને એમાં એવું કીધું કે પરમાણુ વીજભારિત ગોળો બનેલો છે અને ઇલેક્ટ્રોન સાથે જડિત થયેલો છે
परमाणु ऋणभार धन वीजभार सामान मात्रा में हो वीजभार दृष्टि के तटस्थ है बराबर। परमाणु नो जो नमूनो है सामान्य रीते आप जुए ना तो परमाणु नो नमूनो समझावे कि परमाणु वीजभार दृष्टि तटस्थ हो छता वैज्ञानिकों द्वारा रजू थे परिणाम ये फंक्शन नो परमाणु नमूनो है समझा शक्य नहीं बात।